नमस्ते विद्यार्थी मित्रों, आज आपने सामान्य ज्ञान में क्या टॉपिक भणवानो छे तो कि खंडो अने महासागरो। अपने आ वीडियो में अपने खंडो अने महासागरो विषे माहिती मेळवीशुं। चलो आगे आपणे जोईए। पृथ्वी पर केटला खंडो आवेला छे तो कि पृथ्वी पर 7 खंडो आवेला छे। जे आ चित्र में तमे पृथ्वी दौरेली है और आपने वाक्य कीधु कि पृथ्वी पर 7 खंडो आवेला छे, मतलब कि आज पृथ्वी है अपनी यहाँ 7 खंडो समायेला है आखी पृथ्वी पर। आज आज तमे मेप जोई रहा छो नक्शो, एमा तमारे पृथ्वीना 7 खंडो और पृथ्वीना महासागरो जे नाम लखी ने आपणे आगळ जोशुं, परंतु आ खाली तमने केवो कोरो नक्शो दर्शावेलो छे जेमा आपणे आगळ जोशुं महासागरो क्यां आवेला छे तेमज खंडो क्यां आवेला छे। અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે જુઓ જોઈ ક્યાં આવેલા છે તો કે અમેરિકા, અહીં તમને અમેરિકા દર્શાવેલું છે, ત્યાર પછી આફ્રિકા છે તો વચ્ચે છે, દક્ષિણ અમેરિકા અહીં દર્શાવેલું છે, ઓસ્ટ્રેલિયા પણ અહીં છે, એન્ટાર્ટિકા પણ છે, તેમજ એશિયા અને યુરોપ। જુઓ તમે ચોખ્ખું અહીં તમે મેપમાં જોઈ શકો છો કે ઉત્તર અમેરિકા, યુરોપ, एशिया, आफ्रिका, दक्षिण अमेरिका, एंटार्क्टिका और ऑस्ट्रेलिया आ अपना 7 खंडो है। तो 7 खंडो पूछे एटले क्या क्या थाशे तो के क्या क्या उत्तर अमेरिका, यूरोप, एशिया, दक्षिण अमेरिका, आफ्रिका, ऑस्ट्रेलिया ने एंटार्क्टिका जे अपना 7 खंडो है। रहेशे नाम याद क्या क्या रहेशे तो के उत्तर अमेरिका, दक्षिण अमेरिका, यूरोप, एशिया, आफ्रिका, एंटार्क्टिका अने ऑस्ट्रेलिया आ अपना 5 खंडो 7 खंडो छे। आपणे क्यां रहीए छीए तो कि एशियामां आपणे आवेला छीए। भारत आपणो देश छे ई एशिया खंडमां आवेलो देश कहेवाय। अहीं तमने माहिती छे खंडनुं नाम छे, सामे तमने क्षेत्रफळ मतलब ई खंड छे ई केटला एरियामां प्रसरेलो छे। तो जुओ जो अहीं तमे जोई शको छो एशिया खंड छे ई क्षेत्रफळ आपणे काही जरूर नथी एटले क्षेत्रफळ याद न राखो चालशे, परंतु अहीं केटला देशों आवेला छे तो कि 50 देशों छे। आफ्रिकामां तो कि 54 देशों छे, उत्तर अमेरिकामां 23 देशों छे, दक्षिण अमेरिकामां 12 देशों छे, एंटार्क्टिकामां 1 पण देश आवेलो नथी। जोजो याद राखजो, तमने पूछे 1 માર્ક્સમાં કે ક્યાં ખંડમાં 1 પણ દેશ આવેલા નથી તો શું આવશે એન્ટાર્કટિકા। ત્યાં બધા ઓલા શું કહેવાય પહાડી જે આપણે કહીએ ટાપુ એવું લોકો એવું વધુ આવેલું છે એન્ટાર્કટિકામાં, ત્યાં દેશ છે નહીં। યુરોપ છે તો ત્યાં 51 દેશ, ઓસ્ટ્રેલિયા અને ઓશિનિયા તો એમાં 14, મતલબ ઓસ્ટ્રેલિયા અને ઓશિનિયા બંનેને ભેગા કરી અને 14 દેશ થાય છે। એટલે તમને પૂછીએ કે એશિયામાં કેટલા દેશો આવેલા છે, 50, પરંતુ જો હાલ આપણે ગૂગલમાં સર્ચ મારીએ એટલે 48 દેશો આવશે। યુરોપમાં પણ જોયો ને તમે તો અહીં 51 કીધા છે, પરંતુ હાલ યુરોપમાં 44 દેશ છે। પછી આફ્રિકામાં પણ 54 છે, એ તો બરાબર। ઉત્તર અમેરિકામાં પણ ફેરફાર થયો નથી, તેમાં 23 દેશો છે। દક્ષિણ અમેરિકા છે તો એમાં 12 દેશો છે, પરંતુ હાલ તમે સર્ચ મારશો એટલે 13 દેશો બતાવે છે, મતલબ 1 દેશ વધી ગયો હશે। અને એન્ટાર્કટિકા કે જેમાં દેશ છે જ નહીં, રેડી। અને આ ખંડોમાં આપણે બધામાં જોઈએ તો એશિયા ખંડ સૌથી મોટો ગણાશે, કારણ કે એનું ક્ષેત્રફળ તમે જોઈ લેજો કે એનું આ બધા ક્ષેત્રફળ છે ને એમાં સૌથી વધારે જોવો જોઈએ કેનું છે તો કે આનું છે, કારણ કે 4,38,20,000 જેટલું તો એનું ક્ષેત્રફળ છે, મતલબ એટલા એરિયામાં એ સમાયેલો છે એશિયા ખંડ। એટલે આપણો ખંડ છે જે એ સૌથી મોટો ખંડ છે, અને નાનો કયો આવશે તો કે ઓસ્ટ્રેલિયા ખંડ। ત્યાર પછી આપણે જોઈએ કે પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે। કેટલા મહાસાગરો આપણે ખંડોની વાત કરી, હવે જોવાનું છે કે પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે એ આપણે જોઈ લઈએ। આ જે છે એ ખંડો બતાવ્યા છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, એન્ટાર્ક્ટિકા અને ઓસ્ટ્રેલિયા। આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ કે કયો નાનો હશે કયો મોટો હશે, એશિયા જુઓ જોઈ છે ને મોટો એશિયા, તો આપણે કહી શકીએ એશિયા ખંડ મોટો છે। હવે જે આપણે નેક્સ્ટ ફોટો જોઈ લઈશું એ કેનો હશે તો કે પૃથ્વી પર 4 જે મહાસાગરો આવેલા છે એની જગ્યા જે આપણા નકશામાં આપણે જોઈએ છીએ એ કે આ જે નકશા હોય ને એ ક્યાંથી લીધેલા હોય ખબર છે આપણને,
સેટેલાઇટ દ્વારા લીધેલા હોય. સેટેલાઇટ જે અવકાશયાન આપણે મૂકવામાં આવે છે, છોડવામાં આવે છે, કહે છે ને ઇસરો દ્વારા, તેમજ નાસા પાસેથી ત્યાંથી જે સેટેલાઇટ મૂકવામાં આવે છે ઉપર અવકાશમાં, એના દ્વારા આ ફોટો લીધેલો હોય છે. જુઓ, તમે અહીં જોઈ શકો છો ઉત્તર અમેરિકા યુરોપની વચ્ચે ક્યાં ક્યાં છે, તો કે આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. દક્ષિણ અમેરિકાની આ બાજુ કયો છે, પેસિફિક મહાસાગર. પછી હિન્દ મહાસાગર રહ્યો, એ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હિન્દ મહાસાગર છે. તો ભારતની આજુબાજુ પણ કયો આવે છે, જુઓ જો હિન્દ મહાસાગર આવશે ને. યુરોપની આજુબાજુ આર્કટિક મહાસાગર લાગુ પડે. પછી આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકામાં એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર આવશે. ચિત્રમાં પણ તમે જોઈ શકશો કે પેસિફિક મહાસાગર છે એ સૌથી મોટો છે, દેખાય છે. જુઓ જોઈએ અહીં તમે પણ જોઈ શકશો કે આ જે પેસિફિક મહાસાગર છે તમારો, એ આટલો બધો જે એરિયો છે એ બધામાં પેસિફિક મહાસાગર આવે. તો સૌથી મોટો કયો ગણાય, પેસિફિક મહાસાગર ગણાય. અને તે ઊંડો પણ છે, હો, સૌથી મોટો પણ છે અને સૌથી ઊંડો મહાસાગર પણ છે. અને એ ચિત્રમાં જુઓ એટલે આર્કટિક મહાસાગર છે એ થોડોક જ છે. તો સૌથી નાનો કયો ગણાશે, આર્કટિક મહાસાગર થશે. આ ચિત્ર પણ ક્યાંથી લીધેલું હશે, તો કે સેટેલાઇટ દ્વારા પાડેલું હોય. આ કેનું ચિત્ર, તો કે પૃથ્વી. આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ ને પૃથ્વીનું ચિત્ર, એટલે તમને આવું જ દેખાશે. જુઓ, પૃથ્વીની સપાટીનો 71% ભાગ ખારા પાણીના સમુદ્રથી રોકાયેલો છે. જે આખી પૃથ્વી છે એમાં 71% ભાગ કેના રોકાયેલો છે, તો કે ખારા પાણીથી. ખારું પાણી કેવું, મતલબ સમુદ્રનું પાણી. આપણે પૃથ્વી પર રહીએ છીએ, પરંતુ એ ખૂબ વિશાળ છે. પૃથ્વી પર અનેક પહાડો અને નદીઓ, જંગલો, રણ તથા સમુદ્રો આવેલા છે, જે આપણે જાણીએ છીએ. જંગલો પણ છે, સજીવો પણ છે, નદીઓ પણ છે અને રણ પણ છે, છે ને, પહાડો પણ જોવા મળે છે. તો એ બધી વસ્તુ સમાયેલી તો છે જ, પરંતુ પૃથ્વીના માત્ર 29% ભાગ ઉપર જ જમીન છે. એટલે કે જે 29% ભાગ જમીન છે ને, એની ઉપર આ બધું આવેલું છે. બાકીનો જેટલો ભાગ વધ્યો 71%, એ ભાગમાં શું છે, તો કે પાણી છે, એ પણ કેવું, ખારું. ત્યાર પછી કહે કે પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને શું કહેવાય, જે આ વિશાળ ભાગ પાણીથી ઘેરાયેલો છે એને શું કહેવાય છે, મહાસાગર, સમુદ્ર કે આપણે સાગર કહીએ છે. સમુદ્રનું પાણી કેવું હોય છે, ખારું હોય છે. પૃથ્વીની જમીનનો વિશાળ ભાગ છે એને શું કહેવાય, ખંડ કહેવાય. જો પાણી છે, જે પાણી, એ વિશાળ ભાગ શું કહેવાય, પાણીના વિશાળ ભાગને મહાસાગર કહેવાય. અને જે પૃથ્વીની જમીનનો વિશાળ ભાગ હોય એને શું કહેવાય, ખંડ કહેવાય. આ વસ્તુ યાદ રાખવાની, હો. ત્યાર પછી આપણે જોશું મહાસાગરના નામમાં પેલું પ્રશાંત મહાસાગર વિશે જોઈએ. જુઓ તમે ચિત્રમાં પ્રશાંત મહાસાગર તમને અહીં દર્શાવેલો છે, તમે અહીં જોઈ શકો છો. દેખાય છે પ્રશાંત મહાસાગર, તમને અહીં નામ નહીં દેખાય, પરંતુ જે તમારે સમજી લેવાનું કે એક પૃથ્વીનો ગોળો છે એમાં અહીં તમને પ્રશાંત મહાસાગર દર્શાવેલ છે. છેલ્લે આપણે એક વ્યવસ્થિત મેપ જોશું કે જેમાં તમને નામ સહિત દેખાડવામાં આવશે. ત્યાર પછી કહી કે પ્રશાંત મહાસાગર એ પૃથ્વીના 30% કરતાં વધારે ભાગોને આવરી લેતો સૌથી મોટો સમુદ્ર છે. પૃથ્વીના 30% કરતાં વધારે ભાગને આવરી લે, મતલબ સૌથી મોટો જ ગણાય ને. 71% ભાગમાં પાણી છે, એમાં 30%થી વધારે પાણી તો આ આવરી લે છે પ્રશાંત મહાસાગર પૃથ્વીનો, એટલો જ જે ભાગ વધારે આવરી લેતો હોય તો શું કહેવાય, મોટો જ ગણાય, સૌથી મોટો. ત્યાર પછી જોઈએ કેવું આવશે, એટલાન્ટિક મહાસાગર બીજું નંબરનું. એટલાન્ટિક ત્યાર એટલાન્ટિક મહાસાગર તમને દર્શાવેલો છે, એમાં તમે જોઈ શકો ચિત્રમાં કે કઈ બાજુ એટલાન્ટિક મહાસાગર છે. આપણે જે પહેલો મેપ જોયો એમાં તો વ્યવસ્થિત છે જ, પરંતુ આ તમને પૃથ્વીના ગોળા સ્વરૂપે એક તમને દર્શાવે છે કે અહીં એટલાન્ટિક મહાસાગર છે, જે લાલ ટપકું છે તે. એટલાન્ટિક મહાસાગર એ વિશ્વનો બીજો સૌથી મોટો અને ક્ષારયુક્ત સમુદ્ર છે. પહેલા નંબર ઉપર પેસિફિક મહાસાગર. પેસિફિક મહાસાગરને પ્રશાંત મહાસાગર પણ કહેવાય છે. હવે એટલાન્ટિક મહાસાગર છે એ બીજા નંબરનો સૌથી મોટો અને ક્ષારયુક્ત, દરિયામાં ક્ષાર આવેલો હોય એ તો ખબર છે ને, ત્યારે જ મીઠું બને, તેમાં જ ખારું પાણી હોય છે, એટલે એ ક્ષારયુક્ત સમુદ્ર કહેવાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કયો આવે હવે, તો કે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગરમાં જોઈએ કે શું, કઈ બાજુએ હિન્દ મહાસાગર છે. અહીં તમે સુલાલ ટપકું જોઈ શકો છો કે જે હિન્દ મહાસાગર દર્શાવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, હિન્દ મહાસાગર એ ગીચ વસ્તીવાળા ક્ષેત્રનો ત્રીજો સૌથી મોટો સમુદ્ર છે.
ગીચ વસ્તીવાળા ક્ષેત્રનો છે વો કે જ્યાં વસ્તી કેવી છે વધારે છે એવો ત્રીજો સૌથી મોટો સમુદ્ર છે. ત્યાર પછી તમે ચોથો જોશો કે આર્કેટિક મહાસાગર. અહીં ચિત્રમાં તમે જુઓ આર્કેટિક મહાસાગર તમને જે લાલ ટપકું દર્શાવેલું છે એ આર્કેટિક મહાસાગર છે. આર્કેટિક મહાસાગરમાં આપણે જોઈએ તો કે આર્કેટિક મહાસાગર એ વિશ્વનો સૌથી નાનો અને છૂટા છવાયો સમુદ્ર છે. કેવો છે? નાનો છે અને છૂટો છવાયો, મતલબ અમુક કટકો આગો આગળ પાછળ સાઈડમાં હોય એ રીતે. પછી આ ઉપરાંત તે સૌથી ઠંડો અને ઓછામાં ઓછો ખારો સમુદ્ર છે. સૌથી ઠંડો કીએ એટલે કયો ગણાશે? તો કે આર્કેટિક ગણાશે. હો, ભૂલી નહીં જવાનું. સૌથી ઠંડો મહાસાગર કયો? તો કે આર્કેટિક, અને નાનો તો પણ આર્કેટિક થશે. રેડી? આ વસ્તુ યાદ રાખવાની. ત્યાર પછીનો મહાસાગર આવશે કયો? દક્ષિણ મહાસાગર. તમારી ચોપડીમાં તો ચાર જ મહાસાગર ગણાય છે. અત્યાર સુધી તો ચાર જ કહેતા કે પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે, પરંતુ આ જે દક્ષિણ મહાસાગર છે એની આપણે તો પણ ચર્ચા કરી લઈએ, એ પણ આપણે સમજવાનું જ હોય છે. જુઓ, દક્ષિણ મહાસાગર પણ અહીં તમને દર્શાવવામાં આવેલ છે. દક્ષિણ મહાસાગર છે ને એ શું છે કે સાલ 2000માં દક્ષિણ મહાસાગર એ આંતરરાષ્ટ્રીય હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન, મતલબ IHO, તમને IHOનું ફૂલફોર્મ પૂછે એટલે યાદ રાખવાનું, આંતરરાષ્ટ્રીય હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્યતામાં આવેલો એક નવો સમુદ્ર છે. અત્યાર સુધી પૃથ્વી પર ચાર જ મહાસાગરો હતા. ક્યાં ક્યાં? પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કેટિક. પરંતુ કઈ સાલમાં? તો કે 2020માં. હું તમને પ્રશ્નમાં પૂછીશ, કઈ સાલમાં દક્ષિણ મહાસાગરને એક સમુદ્ર તરીકે લેવામાં આવ્યો? તો કે 2020, અને કેના દ્વારા? તો કે આંતરરાષ્ટ્રીય હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન દ્વારા જે દક્ષિણ મહાસાગર છે એને પણ એક સમુદ્ર તરીકે લેવામાં આવ્યો. રેડી? બીજું કે દક્ષિણ મહાસાગર છે તે એન્ટાર્કટિકાને તેની સંપૂર્ણતામાં સરહદ આપે છે. એન્ટાર્કટિકા જે મહાસાગર છે એની પૂર્ણતા, મતલબ એ પૂરું થાય એની સરહદ આપે, ત્યાંથી ક્યું ચાલુ થાય? દક્ષિણ મહાસાગર. કદની દ્રષ્ટિએ જોઈ તો એ ચોથો સમુદ્ર, સૌથી મોટો સમુદ્ર છે. ચોથો ગણાય, ચાર તો આપણે જોયા, પરંતુ કદની દ્રષ્ટિએ જોઈએ એટલે ચોથો મોટો ગણાય. એના પછી જ આર્કેટિક આવે. રેડી? તમે અહીં જોઈ શકો. જુઓ, શું કીધું છે કે આપણે પૃથ્વી પર રહીએ છીએ, મતલબ કે આપણે આજે શું જોયું? ખંડો અને મહાસાગરોની જે વિગતવાર ચર્ચા કરી, મતલબ બહુ ઊંડું જવાનું નહીં, નહીંતર આપણે શું થાય? મહાસાગરોમાં ડૂબી જવાય ને. આ તો દાંત કાઢવાનું છે, ડૂબી જવાય નહીં, પરંતુ જે એની જરૂરી માહિતી છે, જેટલી આપણને ખબર હોવી જોઈએ, એ માહિતી આપણે લઈ લીધી છે. હવે આપણે ટૂંકમાં જોઈ લઈએ કે શું શીખાતું કે આપણે પૃથ્વી પર રહીએ છીએ. પૃથ્વી કેવી છે? ખૂબ વિશાળ છે. ત્યાં જંગલો હોય, રણ હોય, તેમાં સમુદ્ર આવેલું હોય છે, પરંતુ 29% ભાગ ઉપર શું છે? જમીન છે. 71% ભાગ પર પાણી છે. અને જે પાણીના ભાગ હોય મોટો ભાગ, એ મહાસાગર, સમુદ્ર કે સાગર કહેવાય. અને જમીન પરનો જે ભાગ આપણે લઈ, વિશાળ ભાગ, એને શું કહેવાય? ખંડ કહેવાય. તો બે ભાગ થઈ ગયા. શું થયા બે ભાગ? તો કે એક ભાગ શું થશે? મહાસાગરમાં વેચાશે, અને બીજો ભાગ છે એ ખંડમાં વેચાય છે. જુઓ, જોઈતી ચિત્ર તમે અહીં ગ્રાફનું જોઈ શકો છો. તમે જે ગ્રાફ જોઈ રહ્યા છો એમાં જુઓ જોઈ છે, અહીં પેસિફિક મહાસાગર છે, કેવડો મોટો છે. ત્યાર પછી તમે જુઓ દક્ષિણ અમેરિકાનો દર્શાવેલ છે બાજુમાં, જે તમને આ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા તેમજ એશિયા, યુરોપ, આફ્રિકા આ છે. એ શું છે? તો કે પાંચ, તેમજ એન્ટાર્કટિકા પણ હશે, અહીં ઓસ્ટ્રેલિયા પણ છે, આફ્રિકા અને એન્ટાર્કટિકા, કે જે તમને અહીં આ મેપમાં તમને દર્શાવવામાં નથી આવેલ, બાકી એન્ટાર્કટિકા છે. જુઓ જો અહીં છે, મેપ અંદર નથી પરંતુ બહારની સાઈડ એન્ટાર્કટિકા. તો આ શું થયા? એના સાત ખંડો થયા. ત્યાર પછી જે બાકીના છે એ શું છે? તો કે તમે જુઓ જ મહાસાગરો છે, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર છે. પછી શું છે? તો કે જો અહીં પણ પેસિફિક મહાસાગરનો ભાગ છે. આ તો તમને જે પૃથ્વીના છે એને ભાગ સ્વરૂપે તમને અહીં સરખો મેપ દર્શાવેલ છે. આર્કેટિક મહાસાગર છે, આર્કેટિક મહાસાગર અહીંયા પણ આવે, કારણ કે આ એક આખો ગોળો ગણાય, એમાં ગોળામાં તમે આ રીતે ખોલીને તમને દર્શાવેલ છે. જુઓ,
છે વ્યવસ્થિત રીતે તમે ગોળાને જોઈ શકો એટલા માટે આ રીતે દર્શાવેલ છે કે જેમાં તમે બધા ભાગો વ્યવસ્થિત રીતે જોઈ શકો. મતલબ કે પૃથ્વી પર ચાર મહાસાગરો છે. ક્યાં ક્યાં? પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર. સાત ખંડો ક્યાં? તો કે એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા. આપણે કીધું એમ કે પેસિફિક સૌથી મોટો છે મહાસાગર અને ઊંડો પણ છે. અને નાનો કયો? તો કે આર્કટિક. પછી એશિયા છે એ સૌથી મોટો ખંડ છે અને ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે. આપણે ક્યાં, આપણા દેશ છે ભારત એ ક્યાં આવેલો છે? તો કે એશિયા ખંડમાં આવેલો છે. એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ મેપમાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકશો. જુઓ જોઈ, પેસિફિક મહાસાગર છે, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, આર્કટિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો આફ્રિકા, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, ઓસ્ટ્રેલિયા છે. તો આ મેપમાં તમે ક્લિયરલી જોઈ શકો છો. હવે શું આવશે? તો કે પ્રશ્નોના જવાબ જે તમને હું લખીને હોમવર્કમાં આપીશ એ તમારે પાકા કરવાના રહેશે. જોઈ લ્યો, આ મેપમાં તમને કલર વાઇઝ આપેલું છે. જે કલરથી તમને બ્લેક ડાર્ક અક્ષરે લખેલું છે એ શું છે? તો કે તમારા ખંડો છે સાત. અને જે તમને બ્લુ છે, બ્લુ લખેલું છે બ્લુ કલરથી, મતલબ આ એ શું છે? એ છે મહાસાગરો. શું છે? મહાસાગરો. તો જુઓ તમે અહીં મેપમાં ક્લિયરલી તમને દેખાશે. જોઈ લ્યો જોઈ શાંતિથી કઈ બાજુ કયો મહાસાગર છે તેમજ ક્યાં કયો ખંડ આવેલો છે. જુઓ છે આખા આપણા પૃથ્વીના ગોળામાંથી કેના દ્વારા ફોટા લીધેલા હોય? તો કે સેટેલાઇટ દ્વારા હોય, યાદ રાખવાનું. જુઓ અહીં આ મેપમાં પણ છે, જે કલર આપેલો બ્લેક ડાર્ક કલરથી બધા અલગ અલગ કલરથી કરેલા છે ખંડો છે. આજે છે એ આખા વર્લ્ડ છે આપણું, એનો મેપ છે તે પણ તમે જોઈ શકો છો. જુઓ જોઈ અહીં પેસિફિક ઓશન, જે પેસિફિક ઓશન કેટલો બધો છે. જો અહીં છે કેટલી જગ્યાએ છે? તો કે અહીં પણ પેસિફિક ઓશન છે, અહીં પણ છે અને અહીં પણ છે. સૌથી મોટો કીધો છે ને. તો આપણે અહીંયા સુધી આપણે રાખીશું. અસ્તુ, જય હિન્દ.